हेलो विद्यार्थी मित्रों, હું ચૌહાણ અપેક્ષા આપના જ YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા 5th સેમ ECA ચેપ્ટર નંબર 1 નો પાર્ટ 3. પાર્ટ 2 ની અંદર આપણે જોયું હતું કે અલગ અલગ ક્ષેત્રોમાં કઈ રીતે એનર્જી સેવિંગ કરવું, બરાબર? પરિવહન ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે, ઘરગથ્થુ ક્ષેત્રે કઈ રીતે એનર્જી સેવિંગ થશે. આજનો ટોપિક છે એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ, ECBC એને શોર્ટમાં પણ કહેવામાં આવે છે. ECBC નામનો જે કોડ છે એના ભાગમાં મકાનની ડિઝાઇનો અને એના બાંધકામ અંગેની જે ધ્યાનમાં લેવાતા મુદ્દાઓ છે એ આવરી લેવામાં આવ્યા છે, બરાબર? આ કોડનું લોન્ચ ભારતની અંદર 25 મે 2007 અંદર કરવામાં આવ્યું, બરાબર? અને થોડા ઘણા સુધારાઓ કરી અને શું નક્કી કરવામાં આવ્યું, તો જે બિલ્ડિંગનો કનેક્ટેડ લોડ 500 કિલોવોટ હોય તે બિલ્ડિંગને આ કોડની અંદર આવરી લેવામાં આવશે. એટલે કે ઈ બિલ્ડિંગનું જે કાંઈ બી એનર્જી સેવિંગ અંગેના મુદ્દાઓ જે છે એ ECBC નામની કોડની અંદર ચર્ચવામાં આવશે. તેમ છતાં પરંતુ 2010ની અંદર ઈસી એક્ટમાં થયેલા સુધારા અનુસાર શું નક્કી કરવામાં આવ્યું કે 100 કિલોવોટ અથવા તો 120 KVA કનેક્ટેડ લોડ હશે તો પણ ઈ બિલ્ડિંગોને, ઈ મકાનોને આ કોડની અંદર આવરી લેવામાં આવશે. તો આ હતો ECBC એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ, જે તમને GTU ની અંદર ઘણી વખત પૂછાયેલો છે અને 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. ચલો એના પછીનો ટોપિક છે ઉર્જા વહીવટની સંકલ્પનાઓ, કન્સેપ્ટ ઓફ એનર્જી મેનેજમેન્ટ, એનર્જી મેનેજમેન્ટની કન્સેપ્ટ, બરાબર? તો સૌથી પહેલાં આ ચેપ્ટરની અંદર તમને બેઝિક તમને ખ્યાલ જ છે એમ શું છે એનર્જીનું સેવિંગ કરવું, કઈ રીતે એનર્જી સેવિંગ થશે. તો આપણે એનર્જીનો બિનજરૂરી વે અટકાવી અને ઉર્જાનું સેવિંગ કરી શકાશે, અથવા તો કાર્યક્ષમ સાધનોનો ઉપયોગ કરી અને પ્રદૂષણ ઘટાડી શકાય છે કે એની કિંમતમાં પણ ઘટાડો કરી શકે છે. આ માટે શું કરવું પડશે? તો એનર્જી મેનેજમેન્ટ સૌથી પહેલાં વિચારતા પહેલાં એનું શું થશે, પ્લાનિંગ થશે, પછી એની પોલિસી અને લાસ્ટમાં પૂર્વયોજના, પોલિસી અને પ્લાનિંગ, બરાબર? તો સૌથી પહેલાં એનર્જીની પૂર્વયોજના થશે કે કઈ રીતે આપણે વ્યૂહરચના તૈયાર કરશું, કઈ રીતે એની સ્ટ્રેટર્જી તૈયાર કરશું એનર્જી સેવિંગ માટેની, બરાબર? પછી એની પોલિસી કઈ કઈ છે, પોલિસીની અંદર શું આવશે, તો ગાઈડલાઈન, અલગ અલગ ગાઈડલાઈન હશે એનર્જી સેવિંગ કરવા માટેની, બરાબર? અને લાસ્ટમાં એનર્જી પ્લાનિંગ એટલે કે જોઈતો હેતુઓ માટેની વિસ્તૃત કાર્યપદ્ધતિ, આ રાષ્ટ્રકીય સંસ્થાની પૂર્વયોજનાને અનુસરે છે. આ માટે ગામડાઓની અંદર સામાન્ય લોકો હોય, અભણ લોકો હોય, તેને પણ ખ્યાલ હોવો જોઈએ, તેને પણ જાગૃતિ હોવી જોઈએ કે કઈ રીતે એનર્જીનો બચાવ થઈ શકશે, બરાબર? અને એનર્જીનો બચાવ કરશું તો આપણે કયા કયા ફાયદાઓ થશે, બરાબર? તો આ હતી એનર્જી વહીવટની સંકલ્પના. ચલો એના પછીનો ટોપિક છે એનર્જી મેનેજમેન્ટના ઉદ્દેશ્યો, ઓબ્જેક્ટિવ. મેઇન એના ઓબ્જેક્ટિવ કયા કયા છે? તો આ 6 ટાઈપના ઓબ્જેક્ટિવ છે. તો ફર્સ્ટ શું છે, ઉર્જાનો વ્યય ઘટાડીને ઓછામાં ઓછો કરવો, એનર્જીનો વ્યય જે છે વેસ્ટ જતું હોય એને ઘટાડવાનું, ઓછામાં ઓછો કરવાનું, બરાબર? બીજું છે પોઈન્ટ, ઉર્જાનો મહત્તમ ઉપયોગ થાય એ માટે પ્રોસેસમાં શક્ય સુધાર રાખવા. એની પ્રોસેસ જો ખૂબ જ લાંબી હોય તો પ્રોસેસ ટૂંકી કરીને પણ એનામાં એનર્જીનું સેવિંગ કરી શકાય છે. એનર્જી વ્યય ઘટે તે માટે સ્ટાફને ટ્રેનિંગ આપવી અને પ્રોત્સાહિત કરવા. એનર્જી સેવિંગના સ્ટાફ જે હશે એને અલગ અલગ નવી ટેકનોલોજી સમજાવવાની કે કોઈ પણ ગાઈડલાઈન આપીને, કે કોઈ પણ PPT દ્વારા સમજાવીને, કે કોઈ પણ બહારથી એક્સપર્ટ્સ બોલાવીને એને ટ્રેનિંગ આપવાની અને એને પ્રોત્સાહિત કરવા સ્ટાફને, જેથી મોટિવેશન મળે અને નવી નવી ટેકનોલોજી ઇન્સ્ટોલ કરીને એનર્જી સેવિંગ કરી શકાય છે. યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી એનર્જી એફિશિયન્સીમાં મહત્તમ થાય છે તે માટે પ્રયત્ન કરવા. અલગ અલગ નવી ટેકનોલોજી, વધારે એફિશિયન્સીવાળા સાધનો જે હશે એનો યુઝ કરીને, નવી ટેકનોલોજી ઇન્સ્ટોલ કરીને એનર્જી સેવિંગ કરી શકાય છે. સૌથી વધારે યોગ્ય ઉર્જાનો ઉપયોગ કરો. યોગ્ય ઉર્જાનો ઉપયોગ કરો એટલે જે કાર્ય માટે જે ઉર્જા શક્ય હોય, જે એપ્રોપ્રિએટ હોય, એ ઉર્જાનો જ યુઝ કરો, બરાબર ને? એ રીતે ઉર્જાની ખપત ઘટે તે માટે સતત સુધારા કરવા. આ હતા 6 પોઈન્ટ એનર્જી મેનેજમેન્ટના ઉદ્દેશ્યો, જે ઘણી વખત GTU ની એક્ઝામની અંદર પૂછાયેલા છે, બરાબર ને?
એના પછીનો ટોપિક છે એનર્જી મેનેજમેન્ટના સિદ્ધાંતો. એનર્જી મેનેજમેન્ટના સિદ્ધાંતો છે, એમાં પહેલો સિદ્ધાંત છે એનર્જી બચાવવાના હેતુની જાણકારી નાનામાં નાના માણસ પાસે હોવી જોઈએ. જે મેં તમને કીધું આગળ કે નાના નાના માણસ અભણ લોકો હોય તેનામાં પણ એને ખ્યાલ હોવો જોઈએ કે આપણે એનર્જી ઉર્જાનો બચાવ કરશું તો આપણે કયા કયા ફાયદા થશે. આપણે ડાયરેક્ટ આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવી જશે, લાઇટ બિલમાં પણ ઘટાડો થશે, બરાબર. તો આપણે સામે આપણે પૈસાની પણ બચત થઈ શકે છે. તો એ નાનામાં નાના માણસ પાસે અવેરનેસ હોવી જોઈએ કે એનર્જી સેવ કરશું તો આપણે કયા કયા ફાયદા થશે, બરાબર. આ માટે અલગ અલગ સેમિનારો યોજીને કે પછી અલગ અલગ ગામડાઓમાં પ્રચાર પ્રસાર કરીને એનર્જી સેવિંગ માટેના સેમિનારો, એક્સપર્ટ્સ બોલાવીને ગમે એ રીતે આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. બીજો સિદ્ધાંત છે અધિકારી અને સુપરવાઇઝર દ્વારા એનર્જી બચતની ચકાસણી થવી જોઈએ. સમયાંતરે થોડા થોડા દિવસે એનર્જી કેટલી બચી અને કેટલો યુઝ થયો, બરાબર, તેની ચકાસણી કરવી જોઈએ. ત્રીજો સિદ્ધાંત છે પર યુનિટ એનર્જી વપરાશ, એટલે કે પર યુનિટ આઉટપુટ માટે એનર્જીનો વપરાશ. આ વપરાશને કરકસરયુક્ત પગલાં લઈ ઘટાડી શકાય છે. પર યુનિટ એનર્જી કેટલી બચી એનું ચકાસણી કરી અને યોગ્ય માર્ગદર્શન કરવું જોઈએ. એના પછીનો ચોથો સિદ્ધાંત છે સંસ્થાની દરેક પ્રક્રિયા વિવિધ વિકલ્પોને તપાસી નક્કી કરવી જોઈએ. એનર્જી સેવિંગ માટેની જે સ્ટેપ્સ હશે, જે પ્રોસેસ હશે, એ ચકાસણી કરવી જોઈએ કે સ્ટેપ્સ જે હશે એ બધા બરાબર છે કે નહીં, એમ એનર્જીનો સેવિંગ થાય છે કે નહીં એવી રીતે, બરાબર. પાંચમો મેન્યુઅલ પ્રોસેસને બદલે ઓટોમેટિક પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે. મેન્યુઅલ એટલે માણસો દ્વારા જે પ્રોસેસ થાય એની જગ્યાએ ઓટોમેટિક મશીન ચાલતું હોય તો એનર્જી વપરાશ ઘટે છે. એ તમે સ્વાભાવિક છે કે જો કોઈ પણ મશીન હોય આપણે ચલાવવું હોય તો ઓટોમેટિક પ્રોસેસ થાય તો એનર્જીનો સેવિંગ થઈ શકે. મેન્યુઅલી પ્રોસેસ થતી હોય તો જ્યારે લેબર હશે તો એ કેદીક ભૂલી પણ જાય બંધ કરતા, અથવા તો એની લાપરવાહીની અસરને કારણે એનર્જીનો વ્યય પણ થાય, બરાબર. એટલા માટે કરીને ઓટોમેટિક પ્રોસેસ હોય એને વધારે મહત્ત્વ આપવું, બરાબર ને. છઠ્ઠો સિદ્ધાંત છે સંસ્થાની દરેક વ્યક્તિ પાસેથી ઊર્જા બચાવવાના સૂચનો મળવા જોઈએ. સંસ્થાની દરેક વ્યક્તિ પાસે ઊર્જા સેવિંગના શું વિચારો છે એ મેળવી અને નવી નવી વિચારો પણ ઇન્સ્ટોલ કરી શકાય છે, બરાબર ને. સાતમો સિદ્ધાંત છે એનર્જી માપન માટે એક જ મીટરનો ઉપયોગ કરવા ઉપરાંત વિવિધ વિભાગ દીઠ પેટામીટરનો રાખવા જોઈએ. કઈ રીતે? તો આખા એરિયાની અંદર એનર્જી કઈ કેટલી એનર્જી સેવ થઈ એ દર્શાવતું મીટરને બદલે જો એક એક ઘરની અંદર એને મીટર રાખવામાં આવે તો વધારે ચોક્કસાઈથી ખ્યાલ પડે કે આ ઘરમાં આટલી એનર્જી સેવ થઈ, આ ઘરમાં આટલી એનર્જી સેવ થઈ, તો એ વધારે ચોકસાઈથી આપણે માહિતી મેળવી શકાશે કે એનર્જી કેટલી સેવિંગ થયું. તો આ સાથે સાત સિદ્ધાંત ખૂબ જ અગત્યના છે, બરાબર. ચલો એના પછી ઉર્જા વહીવટના વિવિધ અભિગમો. ઉર્જા વહીવટ એટલે ડિફરન્ટ એપ્રોચીસ ઓફ એનર્જી મેનેજમેન્ટ. તમને ખ્યાલ છે કે આપણે ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં જોયેલું હતું કે ઉર્જા જે હશે એ કઈ કઈ રીતે મળે છે. તો બે ટાઈપની ઉર્જા હોય, કુદરતી હોય અને કૃત્રિમ હોય. કુદરતી હોય તો એ કઈ હતી? પવન, સૂર્યપ્રકાશ અને પાણી દ્વારા જે ઉર્જા મળે એ કુદરતી હતા, બરાબર. અને કોલસો, લિગ્નાઇટ, પેટ્રોલ, ગેસ વગેરે ભંડારો હવે શું થયે? ખાલી થવા લાગ્યા છે, બરાબર. શું કામ? એ નોન રિન્યુએબલ છે. એનો એકવાર યુઝ થઈ ગયા પછી બીજી વખત યુઝ થઈ શકતો નથી, જે હવે ખૂટવા લાગ્યા છે, બરાબર. એટલે માટે કરીને યોગ્ય એનો ઉપયોગ કરવો જોઈએ, એનો વિવેકપૂર્વક ઉપયોગ કરી અને એને સેવ કરવા જોઈએ. આ માટે ત્રણ રીત છે, બરાબર. કઈ રીતે? તો ઓછો વપરાશ કે માંગમાં ઘટાડો કરીને તમારો એનર્જી વપરાશ જે છે કાં ઓછો કરવો, વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એની માંગમાં ડિમાન્ડમાં ઘટાડો કરવો. શું કામ? વસ્તી વધતી જાય છે એટલે ડિમાન્ડમાં પણ વધારો થઈ રહ્યો છે, પણ જો આપણે એનો યોગ્ય ઉપયોગ કરશું, વિવેકપૂર્ણ ઉપયોગ કરશું, ઓછો વેસ્ટ કરશું તો માંગમાં પણ ઘટાડો કરશું તો એનર્જી સેવિંગ કરી શકશું. જેમ કે દિવસે સૂર્યપ્રકાશ માટે લાઇટને બદલે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરવો, ગરમ પાણી માટે હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો, રાંધવા માટે સોલાર કુકરનો ઉપયોગ કરવો એલપીજીની જગ્યાએ, નાના અંતર માટે સ્કૂટર કારને બદલે સાયકલનો ઉપયોગ કરવો, બે ત્રણ માળ સુધી લિફ્ટને બદલે દાદરાનો ઉપયોગ કરવો, બાથરૂમ વગેરેમાં ઓછા વોટેજનો
વોલ્ટેજનો લેમ્પ યુઝ કરો, બરાબર. આ રીતે આપણે જો ખુદમાં જાગૃતિ લાવશું તો આખી દેશમાં પણ જાગૃતિ લાવી શકશું. સરકાર દ્વારા આ અંગેની લોક જાગૃતિ કેળવાય એના માટે અલગ અલગ સેમિનારો, શૈક્ષણિક પ્રોગ્રામો કરીને પણ લોકોમાં જાગૃતિ મેળવી શકાય છે. સીધું નિયમન કરીને લોકોમાં જાગૃતિ મેળવી શકાય છે. નાણાકીય અંકુશ, છૂટછાટ કે ટેક્સ એમાં ઇન્સ્ટોલ, બરાબર, એમાં સમાવેશ થાય છે. તો નાણાકીય અંકુશ કરીને પણ લોકોમાં જાગૃતિ મેળવવાનો પ્રયત્ન કરે છે સરકાર, બરાબર. બીજો પોઈન્ટ છે એનર્જી એફિશિયન્ટ સાધનો. વધારે એફિશિયન્સીવાળા સાધનોનો ઉપયોગ કરવો. વધારે એફિશિયન્સીવાળા સાધનો દિવસે જે નવી ટેકનોલોજી શોધાઈ રહી છે એની એટલા માટે કરીને જે સાધનોની જે પદ્ધતિઓ છે એ નવી નવી આવતી જાય છે. એટલે એનર્જી એફિશિયન્ટ સાધનો જેની એફિશિયન્સી મેક્સિમમ છે, વધારે છે, એવા સાધનો વાપરીને આપણે એનર્જીમાં બચાવ કરી શકીએ છીએ. જેમ કે રેઝિસ્ટન્સ પ્રકારના ફેન રેગ્યુલેટરના બદલે ઇલેક્ટ્રોનિક ફેન રેગ્યુલેટર વાપરવો જોઈએ. ફ્લોરસન્ટ ટ્યુબલેટની જગ્યાએ ફ્લોરસન્ટ ટ્યુબલેટની અંદર મેગ્નેટિક ચોકને બદલે ઇલેક્ટ્રોનિક ચોકનો ઉપયોગ કરવો જોઈએ. શું કામ? તો મેગ્નેટિક ચોકની અંદર જે લોસિસ થશે એ વધારે લોસિસ થશે અને એમાં હમિંગ પણ વધારે આવે છે. એટલા માટે કરીને ઇલેક્ટ્રોનિક પ્રકારના ચોક જે હશે એનામાં ઓછી એનર્જી યુઝ થઈને વધારે આઉટપુટ મળશે, વધારે આપણે હમિંગ પણ નથી આવતો, બરાબર ને. એટલા માટે કરીને ઇલેક્ટ્રોનિક પ્રકારના ચોકનો ઉપયોગ કરવો જોઈએ. અને CFL પ્રકારના લેમ્પનો પણ ઉપયોગ કરી શકાય છે. ફ્રીજ, એસી વગેરે ખરીદતી વખતે આપણે એનામાં 5-star રેટિંગ પસંદ કરવું જોઈએ, બરાબર. જે આપણે આગળના લેક્ચરની અંદર જોઈ લીધું કે 5-star કન્સેપ્ટ શું છે. મોર સ્ટાર મોર એનર્જી સેવિંગ એનો સ્લોગન હતો, બરાબર ને. ચલો, અને પછીનો વિકલ્પ છે વૈકલ્પિક એનર્જી સ્ત્રોતનો ઉપયોગ. વૈકલ્પિક એનર્જી સ્ત્રોત એટલે શું? તો આપણા પાસે 2 ઓપ્શન હોય. ટ્યુબલાઇટ દિવસની દરમિયાન ટ્યુબલાઇટ જે હશે એ અને સૂર્યપ્રકાશ. તો આપણે સૌથી વધારે મહત્વ કોને આપવાનું? તો સૂર્યપ્રકાશને. સૂર્યપ્રકાશથી જે નેચરલ એનર્જી લાઇટનિંગ આવે છે એનો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રિસિટી પણ બચાવી શકીએ છીએ. આ રીતે પાણી ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક હીટરને બદલે સોલાર હીટરનો પણ યુઝ કરી શકીએ છીએ, બરાબર. ચલો, એના પછીનો ટોપિક છે ઉર્જા વહીવટના મૂળ તત્વો અથવા તો ઉર્જા વહીવટના કાર્યક્રમ અંગેના સ્ટેપ્સ. એલિમેન્ટ્સ ઓફ એનર્જી મેનેજમેન્ટ ઓર સ્ટેપ્સ ઓફ એનર્જી મેનેજમેન્ટ પ્રોગ્રામ. આપણે એનર્જીનું મેનેજમેન્ટ કરવાનું છે. એનર્જી સેવિંગ કઈ રીતે થાય એનું મેનેજમેન્ટ, તો એના માટે કરીને આપણે પહેલાં સ્ટેપ્સ તૈયાર કરશું કે સૌથી પહેલાં કયું સ્ટેપ હશે, પછી કયું સ્ટેપ હશે. તો એ તમને મોસ્ટ IMP ક્વેશ્ચન, હા, બરાબર. તો સૌથી પહેલાં આવશે શરૂઆત, ઇનિશિયલાઇઝેશન. બીજું છે યોજના. ત્રીજું છે અમલ. ચોથું છે પ્રોત્સાહન. પાંચમું છે ટ્રેનિંગ. 6 મોનિટરિંગ. 7 રિપોર્ટિંગ, બરાબર. સૌથી પહેલાં ઇનિશિયલાઇઝેશન, શરૂઆત. તો શરૂઆતના સ્ટેપમાં આપણે નક્કી કરવાનું હોય કે કયા સોર્સની અંદર એનર્જી મેનેજમેન્ટ લાગુ પડી શકાશે કે નહીં તે નક્કી કરવામાં આવે છે, બરાબર. એક રીતે એ એનર્જી મેનેજમેન્ટ પ્રોગ્રામ માટે મેનેજમેન્ટની સંમતી છે. આ માટે ઉચ્ચ સ્તરીય મેનેજમેન્ટ એનર્જી મેનેજર અથવા તો એનર્જી મેનેજમેન્ટ કોઓર્ડિનેટરની નિમણૂક થાય છે, બરાબર. સૌથી પહેલાં શું કરે? નક્કી કરે કે એનર્જી મેનેજર કોણ છે અને એનર્જી કોઓર્ડિનેટર કોણ છે એની નિમણૂક થાય છે. પછી કોઓર્ડિનેટર શું કરે? તો એનર્જી મેનેજમેન્ટના કાર્યક્રમો અંગે કાર્યક્રમો બનાવે છે અને એનો વિકાસ કરે છે. જરૂર પડે તો મેનેજમેન્ટ એક કમિટીની રચના કરે છે જે એનર્જી મેનેજમેન્ટ કોઓર્ડિનેટર તેમાં મદદ કરે છે, બરાબર. સૌથી પહેલાં તો શું કરે છે? શરૂઆત એટલે ઇનિશિયલાઇઝેશન, કે જે કોઈ બી આપણે જે મશીનની અંદર અથવા તો જે એરિયાની અંદર આપણે એનર્જી સેવિંગ કરવું છે તો એનામાં એનર્જી સેવિંગ થશે કે નહીં એ નક્કી કરે, ઇનિશિયલાઇઝેશન કરે, બરાબર. તો એ નક્કી કોણ કરે? તો એનર્જી મેનેજર અથવા એનર્જી મેનેજમેન્ટ કોઓર્ડિનેટર, બરાબર, એની નિમણૂક કરવામાં આવે છે. પછી એની વ્યૂહરચના તૈયાર કરે છે અને વિકાસ કઈ રીતે થશે એ તૈયાર કરે છે, બરાબર. આગળનું એ બધું કોણ સંભાળે? તો એનર્જી મેનેજર અથવા તો એનર્જી કોઓર્ડિનેટર, બરાબર. બીજો સ્ટેપ છે યોજના.
પ્લાનિંગમાં એનર્જી ક્યાં ક્યાં ઉપયોગ થાય છે એ વિશે જાણકારી મેળવવામાં આવે છે. આ જાણકારીના આધારે નવી નવી રીતો ઉમેરવામાં આવે છે અને નવા નવા ઉપાયો શોધવામાં આવે છે. કઈ જગ્યાએ કેટલી એનર્જી સેવ થઈ અને કેટલા પ્રમાણમાં એનર્જી સેવ થઈ એ બધી જાણકારી ક્યાં જોવા મળે છે, પ્લાનિંગની અંદર હોવી જરૂરી છે. અને એના સુધારો કરશું એ રીતોની અંદર તો કેટલી એનર્જી સેવ થશે, તો એ નવી નવી રીતોને ઉમેરવામાં આવે બરાબર, અને નવા નવા ઉપાયો શોધવા ની આ જે બધી પ્રક્રિયા છે એ કેમાં આવશે, યોજનાની અંદર. ચલો ત્રીજો સ્ટેપ્સ છે અમલ. જે આપણે યોજના તૈયાર કરી એને અમલમાં મૂકશું, અમલ એટલે રનિંગ કરવાની ટૂંકમાં એમ. આ તબક્કામાં આંતરિક અને બાહ્ય એનર્જીની માહિતી માટે ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. આંતરિક ડેટા એટલે શું, તો જે કંપનીની એનર્જી સેવ કરવાની છે એ કંપનીમાં એનર્જીનો થયેલો વપરાશ દર્શાવે છે એના ડેટા જે હશે એ. જ્યારે બાહ્ય ડેટા એટલે શું, તો એનર્જી કન્ઝર્વેશનની પ્રાપ્ય અવેલેબલ તકો અને તેની વ્યૂહરચના લાવવાનો ખર્ચ દર્શાવે છે. કે આપણે જો બાહ્ય એટલે કે હજી એનર્જી સેવિંગ થયું નથી, એનર્જી સેવિંગ કરશું તો કેટલી કેટલી તકો રહેલી છે એનામાં એ દર્શાવે બરાબર. અને આ ઉપરાંત એનર્જી ઓડિટ એટલે સમયાંતરે એનું ચેકિંગ કરીને કયા મશીનમાં કેટલી એનર્જી સેવ થાય છે, કઈ રીતે ચાલે છે, એના સ્ટેપ્સ કયા કયા છે એ એને બધું શું કહેવાશે, એનર્જી ઓડિટ કહેવાશે. તો એનર્જી ઓડિટ એટલે કે મેનેજમેન્ટ એક ટાઈપનું મોનિટરિંગ કરીને એનામાં એનર્જીનો ઉપયોગના બિલ દ્વારા ઉપયોગી ડેટા મળે છે બરાબર. ઉપરાંત સંરક્ષણ કરીને પણ માહિતી એકઠી કરવામાં આવે છે. સંરક્ષણ દ્વારા એનર્જીનો ઉપયોગ કરતી પ્રોસેસ શોધી શકાય છે. આમાં એનર્જી કન્ઝર્વેશનની તકો પણ શોધી શકાય છે અને નીચે દર્શાવેલ વિશ્લેષણ પણ કરી શકાય છે. કઈ કયું વિશ્લેષણ છે, તો ત્રણ ટાઈપના બરાબર. પહેલું મૂડીરોકાણ, વાર્ષિક એનર્જી બચત અને મૂડીરોકાણની વાપસી, જે ડિટેલમાં આપણે આગળ જોઈશું. ચલો ચોથો સ્ટેપ છે પ્રોત્સાહન. તો પ્રોત્સાહન એટલે મોટિવેશન. તો આ જે આખી રચના કરવા અંગે મોટિવેશન ખૂબ જ જરૂરી છે. તો એનર્જી મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વિવિધ સ્તરના કર્મચારીઓ અને વર્કરને, કર્મચારીઓ, મેનેજરો બધાને પ્રોત્સાહન મળી રહે એનર્જી સેવિંગ માટેનું, એના માટે કરીને અલગ અલગ રીતો આવે છે બરાબર. કઈ કઈ મોટિવેશનની પણ રીતો છે, કઈ કઈ રીતો છે, તો પગાર વધારો કરીને એને મોટિવેશન કરી શકાય છે, ખાસ ટ્રેનિંગ આપીને એને અવેરનેસ કરી શકાય છે, અવેર કરી શકાય છે કે મોટિવેટ કરી શકાય છે, સારા સૂચનો સ્લોગન્સ એને દઈને પણ મોટિવેશન કરી શકાય છે, એનર્જી કન્ઝર્વેશન અંગેની માહિતીની ભેટ, સાહિત્યની ભેટ આપીને પણ એને મોટિવેટ કરી શકાય છે બરાબર. હવે વર્કર મોટિવેટ થઈ ગયા પછી શું કરે છે, એને ટ્રેનિંગ આપે છે. કઈ રીતે, તો અલગ અલગ ટ્રેનિંગ તમને ખ્યાલ જ છે, વિવિધ સેમિનારો યોજીને કે એક્સપર્ટ મેનેજરને બોલાવીને પણ વર્કરને કે મેનેજરને કર્મચારીઓને તમે ટ્રેનિંગ આપી શકો છો બરાબર. આ રીતે કેના વિશેની ટ્રેનિંગ, તો એનર્જી ઓડિટ, ટેસ્ટિંગ એન્ડ ઇવોલ્યુશન, એનર્જી કન્ઝર્વેશનની રીતો, એનર્જી એન્જિનિયરિંગ અને ડોક્યુમેન્ટેશન, એનર્જી મોનિટરિંગ, એનર્જી મેનેજમેન્ટની એડવાન્સ રીતો. કે ઓડિટ કઈ રીતે કરી શકાય છે એની ટ્રેનિંગ આપે, ટેસ્ટિંગ અને ઇવોલ્યુશન, એને ટેસ્ટિંગ કઈ રીતે કરશો તમે, ઘણા લોકો નવી ટેકનોલોજી શોધાઈ હોય તો સુપરવાઇઝરને પણ ના આવડતું અને વર્કરને પણ ના આવડતું હોય, તો એના માટે ટ્રેનિંગ જરૂરી છે. આ માટે કરીને ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે. એનર્જી કન્ઝર્વેશનની રીતો, એનર્જી સેવિંગ કઈ કઈ રીતે થઈ શકે છે એનો પણ અવેરનેસ સેમિનાર યોજીને પણ ટ્રેનિંગ આપી શકાય છે બરાબર. એનર્જી એન્જિનિયરિંગ એન્ડ ડોક્યુમેન્ટેશન, એના માટેના કયા કયા ડોક્યુમેન્ટેશનમાં કઈ કઈ માહિતી હોય એ પણ જરૂરી છે. એનર્જી મોનિટરિંગ, એનર્જીનું મોનિટરિંગ કઈ રીતે કરશું એના માટેની પણ ટ્રેનિંગ આપી શકાય. એનર્જી મેનેજમેન્ટની એડવાન્સ રીતો, એનર્જીનું મેનેજમેન્ટ કરવા માટેની રીતો કઈ કઈ છે, એડવાન્સ રીતો કઈ કઈ છે એ પણ ટ્રેનિંગમાં આવરી લેવામાં આવે છે બરાબર. ચલો સિક્સ છે મોનિટરિંગ. મોનિટરિંગ એટલે શું, તો ખ્યાલ રાખવો, એમ જાસૂસી કરવી એક ટાઈપની. એનર્જી મોનિટરિંગ એટલે એનર્જી સોર્સ જેમ કે ગેસ, પાણી, ઇલેક્ટ્રિસિટી વગેરેનો ઉપયોગના ટ્રેનિંગ ટ્રેકિંગની એક રીત. આ માટે નીચેની સોર્સમાંથી માહિતી મળે છે. કયા કયા સોર્સ છે, તો ગેસ, ઇલેક્ટ્રિસિટીના વપરાશના બિલ ડેટા બરાબર, ગેસ, ઓઇલ, ઇલેક્ટ્રિસિટી વગેરેના વપરાશનું મેઝરમેન્ટ, બિલિંગ ડેટા ઉપરથી આપણે મોનિટરિંગ કરી શકીએ છીએ અને એનો વપરાશનું મેઝરમેન્ટ જે છે એના ઉપરથી આપણે ખ્યાલ પડે કે કેટલી એનર્જી સેવ થઈને કેટલી થશે કે શું કે
એ કાંઈ પણ આગળની માહિતી છે એ ડેટા ઉપરથી મેળવી શકાય છે. ને સાતમું છે રિપોર્ટિંગ. આખી આખી રચના, આખી આખી મેનેજમેન્ટની સ્ટેપ્સ છે અમલમાં મુકાઈ ગયા પછી લાસ્ટમાં રિપોર્ટ કરવાનું આવે કે સપોઝ આપણે આ રીત અમલમાં મૂકી, આ સ્ટેપ્સ અમલમાં મૂક્યા તો એનું આઉટપુટ શું આવ્યું, આ રિપોર્ટ પરથી એનર્જી ઉપયોગનો કંટ્રોલ ટાર્ગેટ પૂરું થયું છે કે કેમ, એની એનર્જીની બચત થઈ છે કે કેમ એ જાણી શકાય છે લાસ્ટમાં. અને જો બચત થઈ ન હોય તો હવે એનામાં શું સુધારણા લાવશું તો આપણે એનર્જી સેવ વધારે કરી શકશું. તો એ માટેની જે માહિતી છે એ રિપોર્ટ પરથી મળી રહે છે. બરાબર, ચલો પાર્ટ થ્રીનો વિડીયો કમ્પ્લીટ થાય છે અને અહીંયા તમારું ફર્સ્ટ ચેપ્ટર પણ કમ્પ્લીટ થાય છે. ધન્યવાદ.